નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીને વાતો કરી અદ્રંગ. પ્રફુલભાઈ પટેલ આજે આપણા અતિથિ. પ્રફુલભાઈ પટેલ સરનેમ આવે એટલે ગુજરાતીઓને બહુ મજા આવે, અને મેં જ્યારે આપ જ્યારથી આપ આવ્યા છો ને એનસીબીમાં, ત્યારથી એવું લાગે છે કે ગુજરાત કનેક્શન થોડું વધી ગયું છે, ને ગુજરાત પ્રત્યેનો વિશેષ જે લગાવ હતો એનસીપીનો એ આપની એન્ટ્રીથી થયો. હવે પહેલી વાત તો તમે કહ્યું કે ગુજરાતથી લગાવ, અરે હું મૂળ ગુજરાતી, આપની વાત મૂળ નડિયાદનો. ઓકે, બાકી બધું જ મારું અહીંયા, મારી ખેતી, મારું ઘર નડિયાદમાં, મારું લગ્ન નડિયાદમાં થયું, ઘણી મારી નડિયાદ અને ગુજરાતથી મારી એટલે જૂની લિંકેજ છે, એટલે કંઈ મારા માટે કંઈ ગુજરાત નવું નથી. અને મુખ્ય જે વાત આપણે કહ્યું કે પાટીદાર, પાટીદાર છીએ, પાટીદાર અહીંયાના જ છીએ. ગયા અમે મહારાષ્ટ્રમાં, મારા પિતા, બહુ જૂની વાત છે, ત્યાંથી એ 4 વખત ચૂંટાયા અમારા ગોંદિયા મત વિસ્તારથી, 5 વખત હું લોકસભામાં ત્યાંથી ચૂંટાયો. અને એટલા માટે આજે ગુજરાત અને જ્યાંથી મારી કર્મભૂમિ રહી છે એમાં કંઈ મને કંઈ બહુ એવો ફરક લાગતો નથી. પણ જ્યાં પાટીદારનું આપે કહ્યું, તો પાટીદાર તો આખા વર્લ્ડમાં છે. અમેરિકામાં જાઓ તો કે પટેલ અને મોટેલ, પટેલનો દેશ છે. આમ તો જોવા જાઓ તો અંદર જેવા એન્ટર થાવ ત્યાંથી તમને પટેલ પટેલ ફીલ થઈ જાય છે. મારો પ્રશ્ન એ હતો કે એનસીપીમાં જે એનસીપીનો ગુજરાતમાં પ્રભાવ હતો, ગુજરાત, કારણ કે દરેક સ્ટેટની એક રાજનીતિ અલગ હોય છે, એના સમીકરણ અલગ હોય છે, એની સેન્સ અલગ હોય છે. આપણી એન્ટ્રી પછી આખી બદલાઈ છે એનસીપીનો ગુજરાત પ્રત્યેનો જે આખો દેખાવ છે, એનો લગાવ છે, એની સ્ટ્રેટેજી? જો એનસીપી 99થી ગુજરાતમાં અસ્તિત્વમાં છે, જ્યારથી અમારો પક્ષ બન્યો, અને ઓછા વધતા પ્રમાણે અમે લડતા આવ્યા. કોઈ વખત વિધાનસભામાં 2 વખત બે જણા આવ્યા, કોઈ વખત 3 આવ્યા, પાછા 2 હમણાં છે. તો એનસીપી પ્રત્યેક જિલ્લામાં, તાલુકામાં અસ્તિત્વમાં પહેલેથી છે. હા, અમે એ દાવો નથી કરતા કે અમે કોઈ કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી જેવા કંઈ મોટા પક્ષ આ રાજ્યમાં છીએ, પણ એનસીપીનું અસ્તિત્વ એ પણ આપને કહું કે આખા દેશમાં છે. અમારા હવે ખાલી એમ ના સમજશો કે ખાલી મહારાષ્ટ્રથી અમારે કંઈક લોકો ચૂંટાઈને આવે છે કે એટલા માટે જ અમારું એનસીપી છે. આજે લક્ષદ્વીપનો પણ એમપી અમારો છે, કે બિહારમાંથી એમપી અમારા છે, કે પૂર્વમાં પહેલાં અમારે નાગાલેન્ડથી પણ અમારે એમપી રહ્યા છે, મણિપુરથી રહ્યા છે, મેઘાલયથી પણ રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે એનસીપી આખા દેશમાં અમારા રીતે અમે કામ કરતા આવ્યા છીએ. ગુજરાત પર અમારું ફોકસ નિશ્ચિત થોડું જે જોઈતું હતું એટલું અમારું નહોતું, પણ મને પોતે એવું લાગે છે કે ગુજરાતમાં એનસીપીને ઘણો સ્કોપ છે. અને એનસીપીને ખાલી વધારવા માટે નથી હું વાત કરતો, અમારા માધ્યમથી અમે જે પણ ગુજરાતમાં વિકાસ કરી શકીએ, કે લોકોની સેવા કરી શકીએ, કે ગુજરાતના અનેક પ્રશ્ન છે એને અમે સોલ્વ કરી શકીએ, એના માટે અમારે પ્રયત્ન કરવો, અને અમારી એના માધ્યમથી અમારી પાર્ટીનો વિકાસ થાય. એનસીપી ઓલવેઝ એમાં એમાં અમને કંઈ નવી વાત નથી લાગતી. એનસીપીમાં ક્યાંક એવું લાગે છે ખરું, આપણે જ્યારે પણ સ્ટ્રેટેજી બનાવો, કારણ કે આપ તો વોર રૂમના મેમ્બર છો, જ્યારે સ્ટ્રેટેજી ડિસાઇડ થાય છે, આપ અંદર બેઠા જો છો, અને આપના નિર્ણયને બિલકુલ ધ્યાનથી માઇન્યુટલી લોકો, તમારા જે સુપ્રીમો છે, એ પણ ઓબ્ઝર્વ કરે છે અને એને ફોલો પણ કરતા હોય છે. ગુજરાતની વાત કરીએ, ક્યાંક એવું ક્યાંક ચર્ચા પણ થતી હોય કે ગુજરાત બસ કોકની ટેકો લઈને આપણે સતત કરીએ છીએ, ક્યારે એકલા લડવાની પણ ક્યારે વાત નીકળી, અથવા તો એ હજી હિંમત નથી આવતી કે બોસ ધીસ ઇઝ નોટ અ સ્ટેજ ટુ ટેક ધ ડિસિઝન કે આપણે સિંગલ હેન્ડેડ આપણે ઇલેક્શન લડીએ? કારણ કે આપ જે કહો છો આટલા વર્ષોથી છે, તો મે બી સ્ટેટ વાઇઝ દરેક જગ્યાએ તમારું નેટવર્ક હશે, હોદ્દેદારો ડિસાઇડેડ હશે, કાર્યકર્તાઓ હશે, હા, આપે કીધું એ પ્રમાણે કે વધતા ઓછા પ્રમાણમાં, પણ ક્યાંક એવી એકાદ વાર પ્રયત્ન કરવો જોઈએ કે ના સિંગલ હેન્ડેડ લડી જ લેવું. હા, કેમ નહીં, કેમ નહીં. અને મને તો લાગે છે કે ગુજરાતમાં એક વસ્તુ જે મેં જોઈ કે એનસીપીના પ્રતિ લોકોની ચાહત છે, એનસીપીના વિષયમાં લોકોને લાગે છે કે સારા લોકો છે, પણ ગુજરાતમાં એનસીપીનું નેતૃત્વ કોણ? તો એના માટે મને ઘણા લોકોએ કહ્યું કે થોડું તમે પર્સનલી, જેમ હું પોતે સામે આવું, તો ડેફિનેટલી એનસીપીને લોકો વધારે માનશે અને લોકોને એક વિશ્વાસ બેસે કે એનસીપી ગુજરાતના દૃષ્ટિથી સિરિયસ છે. અને એટલા માટે જ અમે નિર્ણય કર્યો, અને એમાં મેં પોતે પણ, મારે પણ નિર્ણય કરવાનો હતો કે હું ગુજરાતની સક્રિય રાજનીતિમાં આવું અને અહીંયા સામે રહીને હું એનસીપીને આગળ વધારવાનું કામ કરું. આ નિર્ણય મેં લીધો છે
અને એટલા માટે આજે એનસીપીમાં હું સામે રહીને આ ગુજરાતની જનતાના સામે અમે એનસીપીને લઈ જઈશું, જઈ રહ્યા છીએ અને આગળ હજુ કામ કરવાનું છે. અને લોકોને વિશ્વાસ બેસવો જોઈએ કે ભાઈ અમે લોકો સારા ઈરાદાથી અને એક કામ કરવાવાળા યોગ્ય લોકો સામે એક પેસ્ટ રજૂ થઈ અને ફૂલ ફ્લેશ સિંગલ હેન્ડેડ લડવાવાળી પાર્ટી તરીકે હજી સુધી એસ્ટાબ્લિશ નથી થઈ, એસ્ટાબ્લિશ કરવાનો પ્રયત્ન કદાચ. હા, બિલકુલ કરીશું, બિલકુલ કરીશું. પ્રફુલભાઈ, જો સ્ટ્રેટેજી તો સમય જેમ જાય એમ માણસ બનાવતો હોય, પણ બદલાતી પણ હા એ વાત જુદી છે. પણ અમે એનસીપી ફૂલ ફ્લેશમાં ગુજરાતના જનતાના સામે પ્રસ્તુત કરવા માટે અમે તૈયારી કરી રહ્યા. ઓકે, ફાઇન. આ શો જાણીતો છે, અમુક એવી વાતો કે જે હજી સુધી જાહેર ન થઈ હોય અથવા તો બહુ ઓછી જાહેર થઈ હોય તેવી વાત કહેવા માટે અંતરંગ વાતો અતિથિમાં આ શોનું ટેગલાઈન છે. બીકોમ કર્યા પછી, અને આપે કીધું કે પપ્પા પોલિટિક્સમાં હતા છે અને ચાર ચાર ટર્મ સુધી જ્યારે પપ્પા છૂટા પણ હતા, જ્યારે ફૂલ ફ્લેશ પોલિટિક્સમાં એક પરિવાર હોય અને એમાંથી એક દીકરો એ પણ જ્યારે નવ યુવાન અને ફૂટળો યુવાન હોય, બિઝનેસ પાછો આટલો મોટો હોય, કારોબાર આટલો મોટો હોય, એવા સમયે ક્યાંક ઘરેથી એકવાર ચર્ચા તો નીકળી હોય કે ભાઈ પપ્પાએ બહુ કરી લીધું, હવે આપણે થોડું ધંધામાં કાં તો ફૂલ ફ્લેશ પોલિટિક્સમાં નથી આવવું, એવી ક્યારે ચર્ચા થઈ હતી કે પછી પહેલેથી ડિસાઇડેડ હતું? કોલેજ ટાઈમે પણ આ બધા રાજકારણના પેતરાઓ પણ કોલેજમાં પણ ક્યાંક ઇસ્તેમાલ તો થઈ જ ગયા હશે. જો મારી થોડી કમનસીબી એ હતી કે મારા પિતા મારી જીવનની 14મા વર્ષે જ એમનું મૃત્યુ થયું, દેહાંત થયું, અને એટલા માટે મારે જે પણ નિર્ણય મારા જીવનમાં કરવાના આવ્યા એમાં કોઈનો પરિવારમાં કોઈનો સાથ મને મળ્યો નહીં. અને એટલા માટે હું સેલ્ફ મેડ એટલીસ્ટ મારા ડિસિશન મેકિંગમાં અને મારા જીવનમાં પછી જે નિર્ણય મેં કર્યા, અને આજે સક્રિય રાજકારણમાં હું 32 વર્ષની ઉંમરે તો લોકસભામાં ગયો, એટલે એના પહેલાં 7 વર્ષ હું મહારાષ્ટ્રમાં ગોંદિયાની નગરપાલિકાનો અધ્યક્ષ હતો, તો 25મે વર્ષે મેં રાજકારણમાં સક્રિય રાજકારણમાં મેં ભાગ લીધો. અને એટલા માટે મને કોઈ નિર્ણય શું કરવો કે નહીં એ તો મારે પોતે જ કરવાનો હતો. અને મને લાગ્યું કે રાજકારણ અને સમાજકારણ, ફક્ત રાજકારણ જ નહીં, રાજકારણ તો ઠીક છે એ તો એક પાર્ટ થઈ ગયો, પણ એના સાથે સક્રિય સમાજકારણ એ કેવી રીતે અમે કરી શકીએ. આજે હું સંસ્થા ચલાવું છું, શિક્ષણ સંસ્થા, આજે નડિયાદમાં પણ જે નડિયાદ શિક્ષણ સંસ્થા છે એના સંસ્થાપક મારા પિતાશ્રી હતા. એ જ રીતે મહારાષ્ટ્રમાં હું સંસ્થા ચલાવું છું, એમાં 1,30,000 વિદ્યાર્થી ભણે છે, બધા જ ડિસિપ્લિન છે. અને અમે કોઈ ઓલી પ્રોફિટ માટે કોઈ સંસ્થા એ કંઈ ચલાવતા નથી, એ પ્યોરલી જેને શિક્ષણ અને જેને કહીએ કે સારા ઈરાદાથી આપણે સંસ્થા ચલાવવાનું એ જ એનું ઉદ્દેશ રહ્યો છે. અને એના સિવાય ઘણા સામાજિક કામ કરું છું, અને ફક્ત રાજકારણ જ નહીં, આજે હું અખિલ ભારતીય ફૂટબોલ સંઘનો પણ અધ્યક્ષ છું. અને ભારતમાં ક્રિકેટ તો ખેર બહુ ઉપરના સ્થાન પર છે, અને ક્રિકેટ બીજી રમતોને પણ બીજી રમત અને ખાસ કરીને ફૂટબોલને આ દેશમાં આગળ કેવી રીતે લાવી શકાય અને એના માટે ખૂબ એ બધું એકદમ તરત જ કંઈ થાળી પરસાતી નથી. ઓકે, અહીંયા રોકું છું, અહીંયા રોકું છું. આ વાત કરીએ છીએ, સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ બીજા તબક્કાની વાતો પ્રફુલભાઈ સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. પ્રફુલભાઈ, બ્રેક પહેલાં આપણે વાત કરી કે મલ્ટી એંગલ, કારણ કે મલ્ટી ટેલેન્ટેડ છે પ્રફુલ પટેલની. જ્યારે પણ કોઈ પ્રોફાઇલ કોઈની સાથે ચર્ચા કરે, કોઈ વાંચે ક્યાંય પણ, તો લાગે કે બોસ ધીસ મેન ઇઝ નોટ જસ્ટ ફોર પોલિટિક્સ, નોટ જસ્ટ ફોર બિઝનેસ, હી હેઝ સો મેની ટેલેન્ટ. આ બધા ટેલેન્ટ છે ને સાહેબ, ઓવરનાઇટ તો ના જ થાય. એના માટે નાનપણથી જ એ છે ને એક વિઝનરી હોય. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળક છે ને, એના મગજમાં ક્યાંક બીજ રોપાયેલું હોય, કોક એનો આઇડલ બનેલો હોય, અને એને લાગે કે બસ મોટા થઈને મારી પાસે આ તો છે, સરસ છે, મારું સેટ છે, બિઝનેસ ફેમિલી ફાઇન છે, આવનારા દિવસોમાં આ આ આ આ. કારણ કે દરેક બિઝનેસમેનના ઘરમાંથી મલ્ટી ટેલેન્ટેડ છોકરાઓ નથી પાકતા, દરેક પોલિટિશિયનના ઘરમાંથી પણ મલ્ટી ટેલેન્ટેડ છોકરાઓ નથી પાકતા. પ્રફુલ પટેલને પોતાને કોણ આઇડલ હતા કોલેજ ટાઈમથી, કે એને એક વિઝન બનાવ્યું હશે કે બસ મને આ તો કરવું જ છે? જો મેં કોઈ કંઈ એવી ઘટના પણ બની હોય કે જે 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 ક્યાંક આખું તમારું પોતાનું વિઝન બદલી નાખ્યું હોય? ને મારે તો જો સ્વાભાવિક છે કે આઇડલ કોઈ હોવો જોઈએ, પણ મારા કેસમાં મારા આઇડલ મારા પિતા જ છે. એનું કારણ છે
કે એ નડિયાદથી ગરીબીના કારણે 12-13 વર્ષની ઉંમરે છોડીને મધ્યપ્રદેશ ગયા, જબલપુર ગયા, ત્યાંથી પછી ગોંદિયા મહારાષ્ટ્રમાં જ્યાં અત્યારે છે ત્યાં નોકરી કરવા આવ્યા. ત્યાંથી એમણે પોતાનો વેપાર શરૂ કર્યો, ખૂબ ઊંચાઈઓ સુધી પહોંચ્યા, નામ થયું, રાજકારણમાં આવ્યા, રાજકારણમાં મોટું નામ એમનું, પાર્ટીના અધ્યક્ષ હતા મહારાષ્ટ્રમાં, ઘણી એમ એવી પોઝિશન્સ એમણે અપનાવી સ્વીકારી. અને જ્યારે એમની મારી 14મી વર્ષની ઉંમર હતી અને એમનું દેહાંત થયું ત્યારે જ એમની છેલ્લી જે અંતિમ યાત્રા હતી એમાં લાખો માણસોને મેં જોયા અને રડતા, તો મને લાગ્યું કે આ વ્યક્તિ કંઈક તો આજે કોણ રડે છે નહીં તો કોઈના માટે. આટલા બધા લોકો, ગરીબ લોકો, ખેડૂતો, મજદૂરો, એ આજે લાઈન લાગી લાખો લોકોની અને એને વિદાય આપી રહ્યા છે, તો કંઈક તો આ માણસમાં હશે કે એને જેણે પોતા માટે નહીં પણ પોતાના સાથે સમાજ માટે અને લોકો માટે કર્યું હશે. અને એ દિવસથી મારા મનમાં છાપ આવી ગયેલી. હું 14 વર્ષનો હતો પણ મેં ત્યારથી જ એ દૃશ્ય મારા મગજમાં કાયમ આમ એકદમ કે ડુ સમથિંગ ડિફરન્ટ એવું હોવું જોઈએ જેથી લોકો યાદ કરે. યસ, આપણે આપણા માટે તો ઠીક છે, બધાને ઈચ્છા હોય કે પોતાના માટે કંઈક કરીએ, પણ એક એની પણ કોઈ મર્યાદા હોય ને કે આપણે શું જોઈએ છે સોસાયટીને પણ. યસ, એક્ઝેક્ટલી. અને એટલા માટે મારા આઈડલ મારા ફાધર અને આ દૃશ્ય, આ દૃશ્ય જોઈને જ મને એ આજ સુધી એ દૃશ્ય હું કોઈ દિવસ મારા સ્મરણમાંથી કાઢી નથી શક્યો. અને એ આઈડલ અને એ દૃશ્ય, એનાથી મારા જીવનમાં આ પરિવર્તન આવ્યું. અને ત્યારથી મને લાગે છે કે, અને બીજું શું છે કે જો ધર્મ વ્યક્તિ આજે બધા જ આપણે આ દુનિયામાં છીએ, પણ વોટ ઇઝ દેટ ડિફરન્સ કરે છે કે હું શું ડિફરન્સ કરું છું? આજે તમે તમારા કાર્યથી ડિફરન્સ કરો છો, હું મારા કાર્યથી ડિફરન્સ કરું છું કે જે પણ મારે કામ કરવાનું છે સમાજ માટે કે બધા માટે. સો ડુ સમથિંગ પીપલ કેન રિકોલ યુ. એક્ઝેક્ટલી. ફાઇન ફાઇન ફાઇન. મિનિસ્ટર્સ ઘણા બધા હિન્દુસ્તાને અત્યાર સુધીમાં હજારો મિનિસ્ટર્સ જોઈ લીધા છે. પ્રફુલભાઈ બહુ જ ઓછા મિનિસ્ટર્સ એવા છે કે જે સ્ક્રીન પર આવે ને તો જોવા ગમે, ન્યૂઝપેપરમાં એમનો ફોટો આવે, એમનો આર્ટિકલ આવે તો થાય કે બસ આ વાંચીએ તો ખરા. લિટલ બિટ સ્ટાઇલિશ રહેવું, નપુતોલું બોલવું અને કોઈક એવો વિચાર હરેક જગ્યાએ હરેક પ્લેટફોર્મ પર કંઈક આપવો જેથી નવો મેસેજ મળે લોકોને. લોકો મજાકમાં એમ પણ કહે છે, કદાચ ક્રિટિસાઇઝ નથી કરતા પણ મજાકમાં કહે છે કે પ્રફુલ પટેલ ઇઝ અ page 3 મિનિસ્ટર, page 3 પોલિટિશિયન. ઓલવેઝ ઈ લવ ટુ વિઝિટ એવરી ગુડ પ્લેસીસ. જો હું નાનપણથી મુંબઈ રહ્યો અને સારું શિક્ષણ મેં પ્રાપ્ત કર્યું, સારા મિત્ર મળ્યા, બધા જ ક્ષેત્રના મિત્ર, મુંબઈ એક મોટું શહેર છે, કોસ્મોપોલિટન છે, ત્યાં આપને બિઝનેસના, ઇન્ડસ્ટ્રીના, સોશિયલ વર્કવાળા મળશે, આર્ટિસ્ટ મળશે, લિટરેચરવાળા મળશે, ફિલ્મવાળા મળશે, બધી જ ટાઈપના લોકો સાથે ઉઠવા બેસવાનો એ પ્રસંગ મળ્યો. એ પણ એક મારું સૌભાગ્ય સમજું છું. અને એટલા માટે, અને સારું શિક્ષણ મને મુંબઈમાં, અને વર્લ્ડ વિઝન, અને મને પહેલેથી એક શોખ કે દુનિયામાં શું ચાલી રહ્યું છે, વાંચું, કરું, પ્રવાસ કરું, દેશ, દુનિયાના કેટલા દેશોમાં. નાનપણથી હું 14-15 વર્ષની ઉંમરથી મેં પહેલે એકલો, પાછું એવું નહીં કે 15 વર્ષની ઉંમરમાં કોઈ મારા સાથે લઈ જાય, હું આખી દુનિયા ફરતો. ક્યાં ગયા હતા પહેલી ટૂર? પહેલી ટૂર હું ગયેલો રોમ, ત્યાંથી ગયો લંડન, ત્યાંથી ગયો અમેરિકા, પછી આમ. એટલે આ તો 15 વર્ષની ઉંમરે પહેલી ટૂર, વર્ષની ઉંમર અને એકલો, અને બે બે મહિના મને આમ લાગે કે આખી દુનિયામાં શું થઈ રહ્યું છે, શું નવું છે, આપણો દેશ ક્યાં અને બાકી દુનિયા શું, પછી કોઈને મળું, કરું, સમજું. હવે હું 15 વર્ષનો, ઠીક છે મારી જાણકારી ઓછી હોય, પણ કોઈને મારા બાજુમાં કોઈ પ્લેનમાં બેઠું હોય, કોઈ 50 વર્ષનું હોય, કોઈ બીજા કોઈ કામકાજમાં હોય, પણ પૂછું શું ચાલી રહ્યું છે, એના દેશમાં શું ચાલી રહ્યું છે એ મને પૂછે, હું મને જેવું ફાવે એવું બોલું. પણ એનાથી એક મને કોન્ફિડન્સ બહુ, એટલે મને એમ લાગે કે નહીં, આપણે આનાથી ન કેવલ શીખી રહ્યા છીએ પણ આપણો પણ આત્મવિશ્વાસ આમાં વધે છે. અને મને મજા આવે છે. અને મને આજે પણ, મને કોઈ દિવસ એવું લાગે નહીં કે આપણે ઉંમર આપણી વધતી જાય છે તો આપણે મેન્ટલી આપણે એજ થઈ રહ્યા છીએ, નહીં. એ બાબતમાં હું રોજ વ્યાયામ કરું, જિમમાં જાઉં, પોતે બધી જ રીતે મને અચાનક કપડાં હોય બાકી હોય કેમ નહીં, સારા કપડાં પહેરો અને
સારી રીતે કોઈના કોઈને મળીએ કરીએ, બધા ટાઈપના મિત્રોને મળીએ, મજા આવે. અને એનાથી માણસની જે વિઝન છે એ વધતું જ હોય, ઘટતું ના હોય. એટલે કોઈને લાગે ને કે ફિલ્મવાળાથી કેમ મળ્યા, તો ફિલ્મવાળાથી પણ કંઈક શીખવા મળે. ઓકે, શીખવા માટે બધાને મળવું ખૂબ જ, ના શીખવા માટે મને પણ 24 કલાક એક બોજાના નીચે રાખવાની કોઈ જરૂર જ નથી. ટ્રુ. સિવિલ એવિએશન, બિકોઝ હું પર્ટિક્યુલર એટલા માટે પૂછું છું, સિવિલ એવિએશન અને ખાસ કરીને એનર્જી, આ બંનેમાં પ્રફુલ્લ પટેલના નિર્ણયને આજની તારીખમાં પણ લોકો યાદ કરે છે. અને જે અલગ વિશેષ વિઝન, ખાસ કરીને રાજસ્થાન, જો હું કદાચ ગલતી ન કરતો તો રાજસ્થાનનો જે પ્રોજેક્ટ હતો એ પણ ક્યાંક વિઝનરી પ્રોજેક્ટ તરીકે જ મુકાયો હતો. નાઉ કમ ટુ યોર ફેવરેટ, જે આપના ડિપાર્ટમેન્ટ હતા એની વાત કરું. સિવિલ એવિએશનની અંદર પણ અત્યારે, કારણ કે છેલ્લા જો કદાચ દાયકામાં બે ઇન્ડસ્ટ્રી ખાસ ફૂલ્લી ગ્રોથ કરી હતી, વન ઇઝ ટેલિકોમ્યુનિકેશન, સેકન્ડ ઇઝ સિવિલ એવિએશન. ડુ યુ ફીલ કે અત્યારે જે પ્રમાણે ગવર્મેન્ટની સિસ્ટમ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ડિઝાઇન છે, જે રૂલ્સ રેગ્યુલેશન નોર્મ્સ બનાવેલા છે સિવિલ એવિએશન માટે, ઇઝ ઇટ એડિક્યુએટ ઓર ઇટ શુડ બી કંઈક અધર એડ કરવું જોઈએ અંદર? જો વોટ ઇઝ યોર ઇન્ડિવિઝ્યુઅલ વિઝન? સંશોધન તો કોઈ પણ ક્ષેત્રમાં જેમ સમય આવે એમ બદલાવ કંઈક ને કંઈક કરવો પડે, એનો વિષય નથી. 2004 જ્યારે હું બન્યો સિવિલ એવિએશન મિનિસ્ટર, ત્યારે આ દેશમાં ફક્ત 100 વિમાન હતા. લાગે એમ કે બહુ મોટું ક્ષેત્ર છે, પણ 100 વિમાન જ હતા. 130 કરોડનો દેશ. અમેરિકામાં તમે જુઓ તો 15,000 વિમાન, ચીનમાં જુઓ તો 4,000-5,000 વિમાન. એનો ખાલી સંખ્યાનો વિષય નથી, એનો મતલબ એ છે કે આ દેશના કેટલા ઓછા ટકા લોકો વિમાનમાં પ્રવાસ કરી શકે છે. એમાં જે મૂળ બદલાવ આવ્યો કે આજે સામાન્ય માણસ, આજે હું સવારે મુંબઈથી અમદાવાદની ફ્લાઇટમાં બેઠો તો બાજુમાં એક તો પૂરી ફ્લાઇટ ફૂલ, તમે જો બધાનો પ્રોફાઇલ જુઓ તો એવું લાગે કે એકદમ કોઈ સોફિસ્ટિકેટેડ માણસ હોય ને એક હાવ ગામમાં કોમન મેન હોય. તો એનો જે એક આનંદ જે મનમાં આવે છે કે આજે સામાન્ય માણસ પણ, જે આજે કોઈ દિવસ વિચાર નહોતો કરતો, એને પણ લાગે કે હું હવાઈની મુસાફરી કરું. તો આ એક 2004 જે મૂળ સંશોધન કરી શક્યા એ એના લીધે આજે દેશમાં આજે 2,000-3,000 રૂપિયામાં ટિકિટો મળે છે. તો એ એક મારા હિસાબે, મારા માટે બહુ મોટું એક સમાધાનનો વિષય છે. બીજું કે આ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પહેલાં લોકો લંડન ઉતરે, અમેરિકા ઉતરે, પાછા ઇન્ડિયા આવે એટલે ગાળો આપે કે અરે બાપરે આ શું છે, આપણે કયા આપણા દેશમાં આવી ગયા, એ ત્યાંથી જ નોંધ થઈ જાય કે આપણે પાછા આવી ગયા. અને હિન્દુસ્તાનના એરપોર્ટ આપણા માટે તો ઠીક છે, આપણે પાછા આવીને ગાળો આપીને ચૂપ થઈ જઈએ, પણ કોઈ બહારથી આવે પરદેશથી એને શું ઇન્ડિયાને બાબતમાં ઇમેજ મળે? તો મેં એક નિર્ણય કર્યો, મેં કહ્યું ભાઈ જો આ આપણે પરિસ્થિતિ બદલવાની બહુ જરૂરત છે. અને જો આપણા દેશમાં યોજનાઓ બને, બનતું છેલ્લે બધું હોય, પણ આજે થવાનું કામ 10 વર્ષે થાય, 20 વર્ષે થાય, મેં કહ્યું આ ધારણા બદલવી છે. અને 5 વર્ષમાં આખા દેશના વિમાનતળોને આપણે બદલીને કેમ ના દેખાડી શકીએ? તો 60 એરપોર્ટનું કામ એ જ 1-2 વર્ષના ગાળામાં થયું. અને એના લીધે આખા દેશનું વિમાન, કેમ કે વિમાન ખાલી વધારવાથી ના થાય, એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. આજે આ તો ખાલી જે ફિઝિકલ સાઈડ છે, બહુ ઓછા લોકોને ખબર છે કે ભારત ત્રીજું જ એક દેશ છે આખા વર્લ્ડમાં કે જેના પાસે પોતાનું સેટેલાઇટ છે. અને સેટેલાઇટથી અમે લોકો હવે અહીંયા કમ્યુનિકેશન ને નેવિગેશન વિમાનનું કરીએ છીએ, જે પહેલાં. અને આ બધું પેપરોમાં ઘણી વખતે આવે ને 2 વિમાન અથડાઈ જવાના છે ને એ બધું જ એ બધું કાલ્પનિક છે. કેમકે અત્યારે એટલી બધી સારી ટેકનોલોજી, આખા અમેરિકા કરતાં તુલનામાં આપણે આગળ છીએ ઇન ટર્મ્સ ઓફ ધી એન્ટાયર કમ્યુનિકેશન અને સેટેલાઇટ ટેકનોલોજી ફોર એવિએશન. એટલે આ બધું જે ચેન્જીસ તાત્વિક જેને કહીએ, કે હવે શું થઈ ગયું કે હવે વિમાન સેવા વધતી જ જવાની, કેમકે હવે તો જેટલા એરપોર્ટ બન્યા આ બન્યા. તો હવે મને એક જ જે થોડું દુઃખ છે કે પાછલા મારા આ વિભાગ છોડ્યા બાદ એક પણ નવું કોઈ વિમાન, એટલે એરપોર્ટ એ બને એના માટે કંઈ બહુ એટલી બધી પહેલ થઈ નથી. અને એ જ મારી એક આજના સરકારને પણ રિક્વેસ્ટ છે. હું તો એમાં કંઈ પોતાના આપને કોઈ પ્રતિદ્વંદી નથી સમજતો, હું તો આજના વર્તમાન મિનિસ્ટર હોય કે બાકીના જે અધિકારી છે એમને આજે કહું છું, મારા તરફથી જે મારા વ્યૂઝ હોય છે સારા માટે અને ગ્રોથ માટે, કેમકે મને લાગે છે કે એવિએશન આ દેશમાં એક મોટું ફેક્ટર છે. જેમ આપે કીધું કે ટેલિકોમથી જેમ એક આખું એક રેવોલ્યુશન આવ્યું, એમ પ્રવાસ માટે પણ આ દેશમાં વિમાન સેવા એક બહુ મોટું રેવોલ્યુશનનું, અને એનાથી રોજગાર
એનાથી ઇકોનોમિક એક્ટિવિટી એનું બહુ મોટું માધ્યમ. ફાઇન, અહીંયા રોકું છું, અગેન સમય થયો છે વિરામ. દર્શક મિત્રો, અંતિમ તબક્કાની વાતો પ્રફુલભાઈ સાથે, એક બ્રેક બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અંતિમ તબક્કાની વાતો, છેલ્લી 5 મિનિટ પ્રફુલભાઈ સાથે. પ્રફુલભાઈ, અંગત વાત ઉપર આવીએ. જીવનમાં એક એવો કયો અનુભવ, એક એવું કયું વાક્ય, કોઈક એક એવો બનાવ જેણે લાઈફમાં ચેન્જ લાવી દીધો છે? એ તો મેં ખ્યાલ આપને એક તો મારો પર્સનલ જે વાક્ય હતો એ તો મેં આપને કહ્યું છે. બીજું મને લાગે છે કે જેમ મેં આપને કીધું કે કોઈ કામ જ્યારે આપણે કરવા નીકળીએ અને એમાં આપણને દેખાય કે કોઈના જીવનમાં એના લીધે પોઝિટિવ ચેન્જ આપણે લાવી શકીએ છીએ, તો એવા ઘણા બનાવ મેં જોયા કે જ્યાં મને લાગે કે કોઈ ગરીબ માણસ હોય, આપણા પાસે નોકરી માટે રોજગાર માટે આવે. હવે રોજગાર એમ તો નથી ને કે એટલું બધું ઇઝી કે ખાલી કોઈને આપી દઈએ ચિઠ્ઠી કે ભાઈ તારે નોકરી મળી ગઈ, પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિને એનો જીવન માટે ઊભા રહેવા માટે એક સાધન એના માટે નિર્માણ કરીએ ને, અને એના મોઢા પર જે ચહેરા પર ખુશી હોય અને જે એની આંખોની જે ભાવના આપણને જે છલકાય, એ સંતોષ. મેં એક વખત એક ટ્રાયલ માટે, અને કેમકે સત્તા હતી સરકારમાં હતો અને એ ટાઈમે હું ઇન્ડસ્ટ્રીઝમાં મિનિસ્ટર હતો, ઓટોમોબાઈલ સેક્ટર મારા અંડરમાં આવતું હતું, તો મેં બધી આ ટોયોટા મર્સિડીઝ મારુતિ ટાટા મહિન્દ્રા બધાને કહ્યું. મેં કહ્યું ભાઈ જો તમે લોકો રોજ મારા પાસે કામ માટે આવો છો, તો કામ તો ઠીક છે તમે આવો છો સરકારમાં, હું પોઝિટિવ વ્યક્તિનું મારો એક તો સ્વભાવ છે ને એકદમ પોઝિટિવ છે, હું કોઈ દિવસ નેગેટિવ પછી વિચાર કરું, પહેલાં કહું કે પોઝિટિવ. કોઈ આવ્યું છે ને તો એનું કામ કેવી રીતે આપણે કરી શકીએ, સારા માટે આવ્યો છે, કેટલું મદદરૂપ થઈ શકે, એ મારી ભાવના બધા જ ક્ષેત્રમાં છે. તો મેં એમને કીધું, મેં કહું ભાઈ જો બાકી બધું ઠીક છે તમે આવો છો, મને એક જ કામ કરો. એમને લાગ્યું કે મિનિસ્ટર શું મારાથી કંઈ માગી રહ્યા છે. મેં કહ્યું નહીં, હું એક જ માગું છું, મારા ગામમાં હું લઈ જઉં છું, તમે જોબ મેળવ કરો અને તમને જેવા ટાઈપના છોકરાઓ જોઈએ એ મને લિસ્ટ આપી દો, હું બધાને પહેલાં ભેગા કરીશ અને તમારા ઇન્ટરવ્યૂ માટે ભેગા કરીશ. 20,000 છોકરા છોકરીઓને મેં તૈયાર કર્યા એમના ક્વોલિફિકેશન પ્રમાણે અને આ બધી કંપનીને લઈ ગયો અને એક જ દિવસમાં 4,200 લોકોને નોકરી એક જ દિવસમાં પાઈ. એ 4,200ને જ્યારે નોકરી મળી ત્યારે એમના ચહેરાના હાવભાવ, એમના માતા પિતાના ચહેરાના હાવભાવ એ જોઈને એમ લાગે કે મારું તો એટલે મારા ઇમોશનને હું કંટ્રોલ નહીં કરી શક્યો, મને રડવું આવ્યું કે જો એક ઠીક છે મારામાં સામર્થ્ય હતું તો મેં કોઈના માટે આ સામર્થ્યનો ઉપયોગ કર્યો, પણ મારા એક કામથી કેટલા બધા હજારો કુટુંબના એક નવી રોશની આવશે એમના જીવનમાં અને એ છોકરા છોકરીનું એક ભવિષ્ય બનશે, એના પછી ભવિષ્ય આગળ શું શું બદલાશે. લાસ્ટ ક્વેશ્ચન, અને આ ટ્રેન્ડ હું આ શોથી જ શરૂ કરું છું, 421 એપિસોડ પછી આ શરૂ કરું છું. ટૂંકમાં કોઈક એવી વાત કે જેમાં આપ મેસેજ દર્શકોને આપી શકો છો કે દર્શક મિત્રો, હું બતાવી શકું છું કે આ જ્યારે વાત કરી 4,200 છોકરાને, એમની આંખ અત્યારે પ્રફુલભાઈની આંખ એ ઘટનાને યાદ કરતા આંખના ખૂણા ભીના થઈ ગયા છે. સી ધીસ ઇઝ ધ ઇમોશન. કોઈ માણસ એક પદ પર પહોંચ્યા પછી જ્યારે કોકના માટે કરી છૂટે છે અને સામેવાળાના ચહેરા પર સ્મિત મળે છે ને, ત્યારે હર્ષના આંસુ અને એક સંતોષના આંસુ, એક લાગણી ફીલ થાય છે. લાસ્ટ સવાલ, આઈ ડીડ બટ યુ ડોન્ટ, જીવનની કોઈક એક મિસ્ટેક હોય કે જે મેં કરી નાખી છે પણ પ્લીઝ આપ ન કરતા, ધીસ ઇઝ ધ ટ્રેન્ડ આઈ એમ સ્ટાર્ટિંગ ફ્રોમ ધીસ શો. શોર્ટમાં ખેર છે, એવા વાક્ય તો કોઈ ના કોઈ જરૂર જીવનમાં મારા પણ બન્યા છે, પણ એટલે જ મેં કીધું પહેલાં આપને એક હું પોઝિટિવ, કેમ કે પોઝિટિવ હું ક્યારથી વિચાર કરવા લાગ્યો કે શરૂમાં હું નાનો હતો એટલે પિતા ગયા બાદની વાત કરું છું, પણ મારી ઉંમર નાની જ હતી. ઘણા એવા બનાવ આવ્યા, એક વખત અમારા ફેમિલીમાં કંઈ ડિસ્પ્યુટ હતું, એના લીધે અમારો વેપાર જે હતો એમાં ઘણું મતલબ સંકટ આવી ગયો અને એક એવી સ્ટેજ આવી ગઈ કે અમે અમારા એમ્પ્લોઈઝને જે અમારા ત્યાં કામ કરતા હતા એમને અમે 6-8 મહિના પગાર ના આપી શકીએ. હવે એવી સિચ્યુએશન જ્યારે આવી ત્યારે મને લાગ્યું કે આપણે બધું આપણો વૈભવ આપણું બધું કંઈ ખોવા માગતા નથી
અને આપણે આ સામેવાળાનું કોઈના ઘરે 8-8 મહિના પગાર ના મળે છે અને દરરોજ પૈસા ના મળે તો એનું ઘર ના ચાલે, આપણે એનું નથી જોતા ને આપણું વૈભવ એ આપણે કરીએ. એ દિવસથી મેં કહ્યું કે કોઈ દિવસ આપણે એવી સિચ્યુએશન નહીં કરવી જોઈએ કે આપણું વૈભવ હોય અને સામેવાળો આપણા લીધે એ સંકટમાં જાય. એટલે મેં કોઈ એક જીવનનો એક સબક એ કરવો કે આપણી જેટલું કાપડ હોય એટલું જ આપણે એને કાપવું, બાકી કોઈ દિવસ કોઈનું અહિત કરીને આપણો ફાયદો કરવાનો કે આપણું સુખ કોઈના દુઃખમાં આપણું સુખ ના હોવું જોઈએ. થેન્ક યુ વેરી મચ પ્રફુલજી, અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શકો, આથી ખાસ વાત પ્રફુલ પટેલ સાથેની. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર. થેન્ક યુ. થેન્ક્સ અગેન.